નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ મિત્રોનું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિસનજી કે માર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો એક પેપર કંભાળની તપાસની અંદર બીજું પેપર લીક કોંભાળ બહાર આવ્યું છે શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો અપડેટ તે વિદ્યાર્થી ભાઈ આપણે આ વિડીયો જોવાના છીએ વિડીયોને શરૂ કરતાં વિદ્યાર્થી ભાઈ બહેનો જોતા અમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુને તે બેલેકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર કોઈ પણ નવા અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો હિમાચલ પ્રદેશમાં સ્ટાફ સિલેક્શન કમિશન સવાલોનો ઘેરાવમાં એક પેપર જે વાત કરીએ તો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે જાણીએ છીએ કે એક પેપર લીક કૌભાંડની તપાસમાં બીજું કૌભાંડ ઝડપાયું હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખીધરસિંહ સુખોએ જણાવ્યું છે કે તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે કે હિમાચલ પ્રદેશની અંદર સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે અગાઉ પણ એક પરીક્ષા લેવાઈ હતી તેનું પેપર લીક થઈ ગયું હતું આ પરીક્ષાના પરિણામો હજુ જાહેર કરવાના બાકી છે એવામાં મુખ્યમંત્રીએ આ ઘટસ્ફોટ કર્યો છે ગયા વર્ષે પેપર લીક કરનારની તપાસમાં અગાઉ પણ સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર પેપર લીક થયું પેપર લીક થયાનું સામે આવ્યું છે જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો જેના પગલે જે પણ ઉમેદવારે આ પરીક્ષા આપી હતી તેઓને નિરાશા જોવા મળી રહી છે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરસિંહે કહ્યું છે કે અમારી પાસે તપાસની રિપોર્ટ આવ્યો છે તે મુજબ આ પરીક્ષાના પેપર લીક થઈ ગયા હતા હિમાચલ પ્રદેશના સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આઈટી જુનિયર ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા લેવાની આવી હતી જેમાં વિદ્યાર્થીભાઈ બહેનો તપાસમાં દાવો કરાયો છે કે ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ પેપર લીક કૌભાંડમાં સ્ટાફ સિલેક્શન કમિશનનો સ્ટાફ પણ સામેલ હતો ખાસ વિદ્યાર્થીભાઈ બહેનો આ પેપર લીકમાં કૌભાંડમાં સ્ટાફ સિલેક્શન કમિશનનો સ્ટાફ પણ સામેલ હતો જ્યારે અગાઉ પણ આ જ પ્રકારના પેપર લીક કૌભાંડમાં પણ તેઓ સામેલ હતા આ પરીક્ષા પહેલાં પચીસ ડિસેમ્બર લેવાની હતી જોકે પહેલા પહેલાં ત્રેવીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ પેપર લીક થઈ ગયું હતું વિજિયન્સના વિભાગ દ્વારા સ્ટાફ સિલેક્શન કમિશનના સિનિયર આસિસ્ટન્ટ ઉમા આઝાદની બે લાખ રોકડા અને સોલ્વ અને પેપર સાથે ધરપકડ કરાઈ હતી આ અધિકારીની ધરપકડ બાદ તેના ડિવાઇસ કોલ રેકોર્ડ સહિતની વિગતો તપાસ કરાઈ હતી જેમાં સામે આવ્યું હતું કે સ્ટાફ સિલેક્શન કમિશનની અગાઉ લેવાયેલી પરીક્ષા પેપર લીક થઈ ચૂક્યા છે એટલે કે વિદ્યાર્થીભાઈ બહેનો પેપર લીક કુંભાળમાંથી બીજા કોભાંડ પણ સામે આવ્યા છે જેની તમે તપાસ કરવામાં આવી રહી છે તો સૌથી મોટી અપડેટ કહી શકીએ વિદ્યાર્થીભાઈ બહેનો એક પેપર લીકના તપાસની અંદર બીજું પેપર લીક કુંભાળ પણ બહાર આવ્યું છે તો એક મહત્ત્વની અપડેટ હતી વિદ્યાર્થીભાઈ બહેનો જે આપણા સમક્ષ લઈને આવ્યા હતા જો વિદ્યાર્થીભાઈનો તમને વિડીયો પસંદ હતો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આ વિરોધ બધું શેર કરજો ધન્યવાદ